રખડતા ઢોરનો આતંક હજુ પણ યથાવત છે. વાત છે વિરમગામમાં રખડતા પશુઓનો આતંક હજુ પણ ફેલાયો છે. પશુઓએ રહદારી આધેડને અડફેટે લીધો છે. આધેડના બંને હાથ અને પગમાં તેના કારણે ફ્રેક્ચર આવ્યું છે. શહેરના ટાવર નજીક વોરાફળી વિસ્તારની આ ઘટના છે. તો રખડતા ઢોરનો ત્રાસ છે તે યથાવત છે. વધુ વિગત મેળવીશું પિયુષ ગજર પાસેથી. પિયુષ, સમગ્ર રાજ્યમાં રખડતા ઢોરનો આતંક છે તે ફેલાયેલો છે, ત્યારે વધુ એક ઘટના ઘટી છે. કયા પ્રકારની ઘટના ઘટી છે અને જે દર્દીની હાલત અત્યારે કેવી છે? જણાવી દઉં કે સમગ્ર રાજ્યમાં જે પ્રકારે જે રખડતા પશુઓનો ત્રાસ છે, ત્યારે તંત્ર દ્વારા ક્યાંક ને ક્યાંક કાર્યવાહી પણ નથી કરવામાં આવતી. ત્યારે વિરમગામ નગરપાલિકામાં અનેક વખત રખડતા પશુઓ માટે ઠરાવો કરવામાં આવ્યા છે, પરંતુ ગતરાતે એક મોડી રાતે જે ઘટના બનવા પામી હતી કે શહેરના જે ટાવર વિસ્તાર છે, જ્યાં વોરાફળી, જ્યાં આધેડ, જ્યાં રાહદારી નીકળ્યા હતા અને જે પશુઓને અડફેટે લેતા તેમને શરીરના બે પગ અને બે હાથે ઈજા પહોંચવામાં આવી હતી, તેમજ હાથના ભાગે ગંભીર ઈજા પહોંચવામાં આવી છે. જી બિલકુલ, થી આભાર તમામ વિગતો બદલ. તો આધેડના બંને હાથ અને પગમાં ફ્રેક્ચર થયું છે. રખડતું આતંક છે તે ફરી રહ્યું છે, પરંતુ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવતી. ક્યાં સુધી શહેરીજનો પર રખડતા ઢોરનો આતંક છે તે ફેલાયેલો રહેશે? લોકો બેઝિઝક ક્યારે રસ્તામાં બજારોમાં નીકળી શકશે? કારણ કે લોકો જ્યારે ખરીદી કરતા હોય છે ત્યારે પણ આ પ્રકારની ઘટનાઓ ઘટતી હોય છે. શા માટે તંત્ર છે તે આંખ આડા કાન કરી રહ્યું છે?